ના હવાઈ ચોક ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સત્તાધાર કાવાગર નામે કિરીટભાઈ આયુર્વેદિક કાવાની દેખરેખ ચલાવી રહ્યા છે, જ્યાં શાંતિ લઈને મોડ રાત્રિ સુધી કાવા શોખીનો ગરમા ગરમ કાવાની મોજ માણે છે. નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી શિયાળામાં અનેક રોગોથી બચવા કાવાનું સેવન કરતા હોય છે. જામનગરમાં બનતા આ કાવામાં આદુ, ફૂટ, તુલસી, અશ્વગંધા જેવી અનેક આયુર્વેદિક જડીબુટીથી બનાવવામાં આવે છે અને ગળાનો દુખાવો, શરદી, ઉધરસ, તાવ તેમજ સ્વાઇન ફ્લૂ અને કોરોના જેવા જટિલ રોગો સામે પણ રક્ષણ મેળવવા ખૂબ જ અસરકારક અને લાભદાયી સાબિત થયો છે. કિરીટભાઈના જણાવ્યા પ્રમાણે કાવાનો સૂકો મસાલો માત્ર જામનગરમાં જ નહીં પણ દેશભરમાં અને લંડન, લેસ્ટર, યુકે, નૈરોબી જેવા વિદેશોમાં પણ મોકલવામાં આવે છે. જામનગરમાં સ્વાસ્થ્ય પ્રેમીઓ મોડી રાત્રિએ શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ કાવાની મોજ માણતા પણ નજરે હાલ પડી રહ્યા છે. હવાઈ ચોકમાં કાવાની એક જબરી વિશેષતા છે. હવાઈ ચોકમાં જે કાવા મળે છે બધા લગન ઓલ જામનગરમાં એ ક્વોલિટીનો કંઈ પણ કાવો નથી. ઓલ ઇન્ડિયામાં પણ કહી શકાય, ઓલ ગુજરાતમાં પણ કહી શકાય. કાવા તો ઘણી જગ્યાએ વેચાય છે, પણ જામનગરમાં જે કાવો જે જામનગરમાં હવાઈ ચોકમાં જે મળે છે ને એ ખરેખર કોરોના કાળમાં પણ બહુ અમારા કાવાએ જબરું કામ કર્યું હતું. બીજા નંબરમાં કાવામાં અસીમ આયુર્વેદિક મસાલાનું આમાં ખૂબ મિશ્રણ છે. આમાં અડુસી, સીતોપલાદી, ડાકરસિંગી, તુલસી, સુમુઠ, પરિણામ, પીપાપડો, સસ્તી મધુ, ગોરખમુંડી આવી અનેક વિધિ વસ્તુ એની અંદર ઉમેરીએ છીએ અમે. અને કાવો પીવાથી લંગ્સમાં, ગળામાં, ઇવન નાભી કમળમાં કોઈ પણ આપણો પિત્ત વાયુ કોઈ પણ જાતનું હોય અને વાતપિત ને કફ આ ત્રણેયનો સમન્વય કરી દઈએ છીએ. અને ઉધરસ હોય, શરદી હોય, ઇવન શિયાળામાં કોઈને અસ્થમાનો પ્રોબ્લેમ થતો હોય એમાં પણ જબરું કામ કરે છે. અને આવા કોવિડ જેવા જે કહી શકાય કે એક લેટેસ્ટ રોગ કહી શકાય, આખું આખી દુનિયા મૂંઝવણમાં હતી, પણ જામનગરમાં કાવાએ પણ એમાં કામ કર્યું છે. ઇવન આ કાવો પીવાથી ઘણા બધા, હું તો બધાને કહું છું, થોડુંક આવા મોસમમાં હવે જોકે હવે શિયાળા તરફ આપણું જામનગર જઈ રહ્યું છે, આમંત્રણ આપીએ છીએ, વેલકમ. તો ખરેખર હવે ઠંડા પીણા થોડાક પેય પદાર્થો મૂકી માણસોને કાવો છે, દૂધ બ્રેડ છે, ગરમ વસ્તુ ખાવી પીવી. અને કાવો મારે એવું નથી કે ખાલી જામનગર, ઇવન મારે અમે એક રેડીમેડ પેકેટ વેચીએ છીએ એ જામનગરમાં જઈએ. જામનગર ઇવન બોમ્બે, બરોડા ઇન્ડિયામાં તો જાય છે, પણ લંડન, લેસ્ટર, યુકે, કેનેડા, નૈરોબી આવું કોઈ કન્ટ્રી, બિગ કન્ટ્રી બાકી નથી જ્યાં મારા પેકેટ નહીં ગયા હોય. અરે એટલે હું વેલકમ માણસોને કહું છું કે ખરેખર સરસ વસ્તુ છે, આવો કાવો પીઓ અને જામનગરનું એક નામ રોશન. હું ત્યારથી એમ કહો ને કે મને હું ચડી કહેતા શીખો ત્યારથી હું અહીંયા કાવો પીઓ આવું છું. બરાબર, આ કિરીટભાઈ છે એના ફાધરની ત્રીજી બેટી, કિરીટભાઈના દાદા એવન કિરીટભાઈના ફાધર નટુભાઈ અને કિરીટભાઈ પણ કાવો વેચે. કિરીટભાઈ પછી હવે એના બે નવા જે ન્યૂ જનરેશન એના બે સન પણ આ જ રસ્તે છે. જ્યારે પણ મને શરદી, ઉધરસ કે તાવ જો હું લાગે તો દવાખાને નહીં જતો, પણ પહેલાં અહીંયા કાવો પીવા આવું છું. કાવાથી ઘણી બધી રાહત છે, સારો ફાયદો થાય છે, શરદી કાવ ઉધરસ બંને મળી જાય છે. કોવિડ-19 વખતે પણ આ લોકોએ બાથરૂમ સુવિધા ને એ બધું ચાલુ રાખેલું. અને ઇવન આનો જે કાવો છે કિરીટભાઈનો એ ઇન્ડિયા લેવલે નહીં પણ ઇન્ટરનેશનલ લેવલે પણ ફેમસ વસ્તુ છે કે જે લંડન, યુકે, વેસ્ટર્ન ત્યાં બધે એનો કાવો સપ્લાય થાય છે, એના પાર્સલ જાય છે. અને આટલા ટાઈમ જે હું કાવો પીવું છું ને કાવો પીને આપણે ઘણી બધી સેહતમાં ને એમાં બધે રાહત થાય, હું બધાને અપીલ કરીશ કે કિરીટભાઈનો કાવો પીઓ અને લાઈફ એન્જોય કરો. બીજી આયુર્વેદિક દવાઓ કરતાં કાવો છે એ બધામાં સર્વોત્તમ બેસ્ટ છે. અત્યારે શિયાળો આવે છે અને શિયાળાનું ઉત્તમ પીણું કાવો છે, તો તમારે લાઈવ આખા વર્ષની જે એનર્જી જોતી હોય તો રેગ્યુલર કાવો પીઓ ને એન્જોય કરો. હું પણ કાવો પીને એન્જોય કરું છું, તમે પણ એન્જોય કરો, એન્જોય કાવા.